નુપુર સંસ્થા દ્વારા જે ભરતનાટ્યમનો આજે કાર્યક્રમ હતો, ત્રણેક બાળાઓએ પોતાનું 7 વર્ષની ખૂબ મહેનત બાદ ભરતનાટ્યમ આજે પૂર્ણ કર્યું છે. આજે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યો છે. આ એક કળા એ એવું કહેવાય છે કે ભગવાન નટરાજ એટલે શિવમાંથી એની જે શિવના આશીર્વાદ રૂપી આ ભરતનાટ્યમ વર્ષોથી કરવામાં આવી રહ્યું છે અને એને આજે પણ આપની સંસ્કૃતિમાં જે રીતે જીવંત કરવામાં આવી રહ્યું છે એ બાળાઓ ખૂબ સરસ રીતે આ 7 વર્ષ પૂર્ણ કરે છે. આ બધી જ બાળાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ રીતે ભરતનાટ્યમ વર્ષોના વર્ષ સુધી જીવંત રહે એ જ અભ્યર્થના. સંસ્કૃતિ ચોક્કસ ક્યાંક વિસરાતી જતી, ક્યાંક ભૂલાતી જશે, કારણ કે ટેકનોલોજીનો યુગ આવે છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી બિઝી થયા છે, ક્યાંક સ્ટડીના માધ્યમથી બિઝી થયા છે. ફાસ્ટ લાઈફના કારણે લોકો સંસ્કૃતિને ચોક્કસ ભૂલતા થયા છે. પણ આજના દિવસે મીડિયાના માધ્યમ દ્વારા કહીશ લોકોને કે સમાજે પોતાનો સાંસ્કૃતિક વારસો છે ચોક્કસ જાળવી રાખવો જોઈએ. મારા મિત્ર વિનાયક અગ્નિહોત્રીની દીકરી અને એની સાથે બીજી બે એની ક્લાસમેટ, ત્રણેય દીકરીઓએ 7 વર્ષની તપશ્ચર્યા બાદ આજે સ્ટેજ શોના માધ્યમથી ભરતનાટ્યમનું પ્રમાણપત્ર મેળવ્યું. ભગવાન શિવજીને આપણે નટરાજ તરીકે ઓળખીએ છીએ. એવું કહેવાય છે કે આ નાટ્યમ એ ભગવાન શિવજીએ આપેલી પ્રેરણા અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ કલા વિકસી એક ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ તરીકે અને ધીરે ધીરે આજે ગુજરાતમાં પણ ઘણી દીકરીઓ આ કલાના માધ્યમથી પોતાનું શરીર તો તંદુરસ્ત બનાવે જ છે, પણ સાથે સાથે આ એક ભગવાનની અંગ દ્વારા ભક્તિ પણ છે અને ભગવાન સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન એ આ ભરતનાટ્યમના માધ્યમથી દીકરીઓ શીખી રહી છે. એ ખૂબ આનંદનો વિષય છે અને હું આ ત્રણેય દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરતનાટ્યમ નૃત્ય જે છે તે 7 વર્ષની આરાધના બાદ અરંગેટ્રલ કરવામાં આવે છે. અરંગેટ્રલ એટલે ફર્સ્ટ રંગ મંચ પ્રવેશ હોય છે. એટલે 7 વર્ષની આરાધના બાદ છોકરાઓ પરફોર્મ કરતા હોય છે. ક્લાસીસમાં જ્યારે એ લોકો એડમિશન લે તો દર વર્ષે એક એન્યુઅલ ફંક્શન હોય છે, જેના લીધે એ લોકોને થોડો સ્ટેજ ફિયર અને ઓડિયન્સને ફેસ કરવાની એક તાલીમ મળતી રહે છે. અને એ 7 વર્ષ પછી એ લોકો આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ અરંગેટ્રલ કરે જ્યારે તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભારતીય નૃત્ય કોઈ પણ ટાઈપનું એ બાળકોને તમે શીખવશો તો આપણી પરંપરા જળવાશે. ખાસ કરીને છોકરીઓને અને એમના પેરેન્ટ્સને મેસેજ આપવા માગું છું કે તે લોકો એમની છોકરીઓને, કારણ કે આ નૃત્યમાં એમને તમે એક્સરસાઇઝની રીતે પણ અને એક ભારતીય હોવાના દ્રષ્ટિએ એની પરંપરા જાળવવામાં પણ મદદ કરે છે. તો તમે જેટલા પેરેન્ટ્સ અને છોકરાઓ ભારતીય કોઈ બી ટાઈપના નૃત્યમાં વધુ રસ લેતા થશે તો આપણી સંસ્કૃતિ કાયમ માટે જળવાશે. જિસ તરહ આપ દેખ રહે હૈ કે હમારા જો ભારત કા સંસ્કૃત લુપ્ત હોતે જા રહા હૈ ઓર યે આજ જો ભરતનાટ્યમ કા દ્વારા એક અપને હિન્દુ સંસ્કૃત કો જાગૃત કરને કે લિયે ખૂબ ઇન્હોને એક હિન્દુ રાજ હિન્દુ રાષ્ટ્ર ચાલુ રખને. જિસ તરહ દેખ રહે હૈ બચ્ચે લોગ ફેસ ટાઈમ મોબાઈલ મીડિયા ઉસમે સે યે જો 7 સાલ કા જો યે જો સ્ટડી હોતા હૈ જો ટ્રેનિંગ હોતી હૈ વો ઇસકો પાસ હોને કે લિયે કમ સે કમ 7 સાલ લગતા હૈ. તો મુજે ઇન બચ્ચે કો તીનો કો હમ આશીર્વાદ દેતે હૈ કે હમારી જો સંસ્કૃતિ હૈ ઇસકો બચાએ રખે ઓર આજકલ કે જો બચ્ચે હમારે સ્કૂલ કોલેજ ઓર જો ડ્રેસિંગ જો આજ જો અદબ હોતા હૈ જો આજ જિસ તરહ બતાયા જાતા હૈ કે હમ લોગ જિસ તરહ મહેમાન આતે હૈ ઉસે નમસ્કાર કૈસે કરા જાતા હૈ તો વો હમારા સંસ્કૃત જો ધર્મ હૈ ઓર સંસ્કૃત જો ચલા ગયા ઉસકે લિયે જો તીનો બચ્ચો ને યે કિયા ઉસકે લિયે આશીર્વાદ મેં દેતા હું મેરે તહે દિલ સે મેરે પરિવાર કી ઓર સે. ભરતનાટ્યમ ને એ ક્લાસિકલ ડાન્સ ફોર્મ છે જેમાં બહુ જ મજા આવે છે. એમ લોકોને લાગતું થોડું બોરિંગ છે પણ એ બહુ મજા આવે. તમે એને સમજો તો બહુ સારી રીતે મજા આવે તમને. ને ભારતની સંસ્કૃતિ છે, 7 યર્સ હોય છે આનો કોર્સ ને 7 યર્સમાં તમને ઘણું બધું શીખવા મળે છે. એના પછી એડવાન્સ પણ છે, જો તમારે કરવું હોય તો તમે કરી શકો છો. સૌથી પહેલાં તો હું અત્યારની જનરેશનને મેસેજ આપવા માગું છું કે મહેનત કરવી બહુ જરૂરી છે. અત્યારના લોકો ખાલી ભણી ગણીને ને એકેડેમિકમાં જ એ લોકો આગળ વધે છે, પણ એના સાથે તમે કરિક્યુલર એક્ટિવિટીઝ પણ કરો તો પણ એ સારું છે. તમારી ફિઝિકલ મેન્ટલ હેલ્થ પણ સારી રહે, બોડી પોસ્ચર પણ સારું રહે. અત્યારે બહુ બધા લોકો ડાયટિંગ પણ કરે છે, પણ ડાયટિંગ ના કરે એ સારું છે.
તમે આવી બધી એક્સરસાઇઝ કરો અને ક્લાસિકલ ડાન્સ કરો, અને મેઇન જે તમારું જે ક્લાસિકલ ડાન્સમાં તમે એક વખત અંદર ડીપમાં જતા રહો ને તો પછી પાછું બહાર ના અવાય, એટલે એ બહુ સારી વસ્તુ છે, એ જેને પકડમાં આવી જાય. 7 વર્ષ સુધી મેં આ કોર્સ કર્યો છે, એમાં બહુ બધું હાર્ડવર્ક કરવું પડે છે, એક એક વસ્તુ ઝીણી ઝીણી વસ્તુમાં તમને ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે છે. કંઈક પણ મિસ્ટેક થઈ જાય તો તમને એને ઇમ્પ્રૂવ કરવું પડે છે. કોઈ પણ જગ્યાએ કંઈ પણ ભૂલ થઈ ગઈ તો એ ચાલી ના શકે, કારણ કે તમે ક્લાસિકલ ડાન્સ એક વખત કરો તો એ પવિત્ર વસ્તુ ગણાય. તમે નમસ્કાર કરીને પછી કેમ તમને નમસ્કાર કરાવે, કારણ કે તમે એને એ વસ્તુને નમન કરીને પછી એ વસ્તુને પવિત્ર ગણી લો છો, એટલે એમાં તમને ભૂલ ના થવી જોઈએ, એ જ બહુ મોટી વસ્તુ છે મારા માટે. 3rd સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી મેં આ ભરતનાટ્યમ જોઈન કર્યું છે, અને 7 વર્ષ મારા કમ્પ્લીટ થઈ ગયા છે. આજે મારું વારંગ કેતરંગ હતું, મારું કમ્પ્લીટ થઈ ગયું હવે, બટ હવે હું આગળ પણ હજી કરવાની છું. અને આમાંથી બહુ ઘણું ઘણું શીખવા મળે છે, તમારી એક્સરસાઇઝ થાય છે, ડેલી લાઈફની એક્સરસાઇઝ થાય છે, પછી તમારું બ્રેઇન એક્ટિવ રહે છે, તમે એક્સરસાઇઝ કરી શકો છો સારી રીતે, અને તમને એક સારી એમ સાંજે કંપની મળી જાય છે કે તમે અધર એક્ટિવિટી પણ આમાં કરી શકો છો. ને એવું નથી કે ખાલી આ ક્લાસિકલમાં જ થઈ શકે, કોઈ બીજા ડાન્સ ફોર્મમાં પણ તમે આનું યુઝ કરી શકો છો સારી રીતે. તો કોઈને એવું લાગતું હોય કે ખાલી ક્લાસિકલમાં હોય તો એવું નથી ખાલી, પણ તમે આનું કોઈ બીજી વેસ્ટર્ન ડાન્સમાં પણ તમે આમ કરી શકો છો, તો એવું કંઈ નથી. ભરતનાટ્યમ શીખી તો મને એવું લાગે છે કે હું બધા મારા એક્સપ્રેશન મારા બહુ જ સુધરી ગયા છે. ભરતનાટ્યમમાં તમને એક્સપ્રેશનની બહુ જ ખબર પડે છે કે ત્યાં ગુસ્સો બતાડવાનો છે, પછી ત્યાં સિમ્પથી આપવાની છે, કે ક્યાં કંઈ પણ એક્સપ્રેશન તમને ખબર પડે છે કે કયું તમે એક્સપ્રેશન આપી શકો છો. તો તમને પછી બોલિવૂડ લાઈનની બી જોઈન કરવી હોય તો તમે કરી શકો છો, અને એક્સપ્રેશન તમારે એટલા સારા નીકળશે, અને પ્લસ કે તમારું ડાન્સ પણ એકદમ સુધરી જશે. એવું કંઈ નહીં કે ખાલી વેસ્ટર્ન ડાન્સથી જ આપણે સારું ડાન્સ કરીએ છીએ, પણ ભરતનાટ્યમ કરીએ પછી તમે વેસ્ટર્ન ડાન્સ કરો તો એ વધારે પરફેક્ટ અને વધારે ઉભરીને આવે છે, અને અંદરથી બધા એક્સપ્રેશન્સ નીકળે છે તમારા. અમારા વિનાયક અગ્નિહોત્રીભાઈના દીકરીના આરંગેત્રના પ્રસંગે હું હાજર હતો, સારું એવો એમનો આગ્રહ હતો, એની અનુસંધાનમાં આવ્યો છું. એકના બદલે 3 દીકરીઓએ સરસ મજાની ટ્રેનિંગ સાથે પોતાનું પ્રેઝન્ટેશન કર્યું, બધા ખુશ થઈ ગયા. સ્વાભાવિક છે, ગુજરાતની એક વેપારીની દુનિયા છે, આ વેપારીઓનું ગુજરાત છે, એના બદલે સાઉથની સંસ્કૃતિને પણ બહુ સારી રીતે ગુજરાતમાં લગભગ કોઈ એવું શહેર નહીં હોય જેમના આના ક્લાસીસ ન ચાલતા હોય. 2-4-5 વર્ષે આવા કોઈ પ્રોગ્રામ જે ફાઇનલ સર્ટિફિકેટ આપવાના થતા હોય છે, એવા અનેક પ્રોગ્રામો ગુજરાતમાં સૌ વિશેષ અમદાવાદમાં થાય છે. અમદાવાદમાં ઘણા બધા મને યાદ છે, લગભગ અત્યાર સુધી હું 2-3 ડઝન પ્રોગ્રામમાં હાજરી આપીશ, એટલું ગુજરાત શોખીન છે. દીકરીઓને શુભેચ્છા, પરિવારજનોને બહુ સારી રીતે દીકરીઓને તાલીમ આપવાની જે આ પહેલ કરી, એમના જીવનમાં સરસ મજાનું આરંગેતરલું ચારે દિશાએ ખીલી ઉઠે એવી શુભેચ્છાઓ. ત્રણેય દીકરીઓ ધન્યવાદને પાત્ર છે. સૌથી પહેલાં તો આજે આપણે જનરલી જોઈએ છે કે યંગ છોકરાઓ કે છોકરીઓ એ લોકોને બોલિવૂડ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું વધારે આકર્ષણ હોય છે. ભરતનાટ્યમ એક એવી કળા છે જેની અંદર બાળકોને પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ શું છે તેનું એક જ્ઞાન આપવામાં આવે છે, પદ્ધતિસરનું જ્ઞાન આપવામાં આવે છે, જે વારસો ભૂલાઈ રહ્યો છે એ વારસા માટે થઈને એમને જાગૃત કરવામાં આવે છે. આઈ થિંક આજનો આ જે પ્રોગ્રામ હતો એ અદ્ભુત પ્રોગ્રામ છે. ત્રણેય દીકરીઓ ધન્યવાદને પાત્ર છે, એના કરતાં પણ વધારે એમના માતા પિતા ધન્યવાદને પાત્ર છે કે જેમણે આટલા વર્ષો સુધી આ સાધનાને સફળ કરવામાં બાળકોને પ્રોત્સાહિત કર્યા. અને હું એવું ઈચ્છું કે આપણા ભારતીય સંસ્કૃતિ માટે દરેક વાલી આ રીતના જાગૃત થાય અને તેઓના બાળકોને આ પ્રકારના સંસ્કાર આપે, બહુ જ જરૂરી છે.